ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 10 માપન વિશે ભણીશું. માપનની અંદર એટલે આપણે જોઈએ તો એની અંદર પરિમિતિ, ક્ષેત્રફળ એનો સમાવેશ થાય. તો સૌથી પહેલા પરિમિતિ એટલે પરિમિતિ પરિમિતિ એટલે કે ચારે બાજુના માપનો સરવાળો, અથવા તો લઈ શકાય કે બધી બાજુના માપનો સરવાળો, એટલે કે પરિમિતિ. બરાબર, પંચકોણની પણ પરિમિતિ આપેલી હોય, આપણને જે કહ્યું હોય ષષ્ઠકોણની હોય. હવે તેના પછી ક્ષેત્રફળ જોઈએ. ક્ષેત્રફળ એટલે બંધ સપાટીમાં ઘેરાયેલા માપના ભાગને તે માપને તેનું શું કહેવાય છે? ક્ષેત્રફળ. બરાબર, હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ લઈએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબ ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ જ રીતે ચોરસની પરિમિતિ લઈએ તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, અથવા તો ચાર ગુણ્યા લંબાઈ. એ જ રીતે લંબ ચોરસની પરિમિતિ તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, અથવા તો બે ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ત્યાર પાછું સમબાજુ એટલે કે ચાર ગુણ્યા લંબાઈ. પછી પંચકોણ હોય તો પાંચ ગુણ્યા લંબાઈ. બરાબર, તો હવે એની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળની વાત કરી છે, તો આપણે એમાં જોઈએ સ્વાધ્યાય 10.1 ના દાખલા. સ્વાધ્યાય 10.1 ના દાખલા, એની અંદર નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો, એટલે કે પરિમિતિ શોધવાનું તમને કહ્યું છે. એટલે કે એમાં આપણે એક બે આકૃતિ જોઈ લઈએ. ત્રણ આકૃતિ છે તો એની અંદર માપ તમને આપેલા છે 23 સેમી 40 સેમી, પછી છે 35 સેમી, પછી છે 35 સેમી, ત્યાર પછી એમાં છે 4 4 4 સેમી, 4 સેમી 4 સેમી 4 સેમી 4 સેમી અને 4 સેમી, ત્યાર પછી 1 સેમી, અહીંયા આ છે 1 સેમી 1 સેમી, પછી 4 4 સેમી, આટલે થી માપ 4 સેમી, તો આ પણ 4 સેમી, પછી 0.5 સેમી, 0.5, તો આ પણ 0.5 થશે. બે પોઈન્ટ પાંચ સેમી. આ તમને કુલ માપ આપેલ છે. આપણે પાંચ આકૃતિ આપેલી, પાંચ કે છ આપેલી તમારી પાઠ્યપુસ્તકમાં, પણ આપણે એમાંથી ત્રણ આકૃતિની પરિમિતિ શોધી લઈએ. તો સૌથી પહેલા આકૃતિ છે એટલે કે પરિમિતિ શોધવાની. તો પરિમિતિ બરાબર બધી બાજુનો માપનો સરવાળો, બધી બાજુનો માપનો સરવાળો, બધી બાજુના માપનો સરવાળો. હવે એની પરિમિતિ એટલે બધી બાજુ, એટલે કે 23 35 40 35, ચોથે 35 35 એટલે કે 70 70 ને 40 એટલે 110, 110 ને 23 એટલે કે 133,
133 સેમી પરિમિતિ થાય આ આકૃતિની પરિમિતિ આપણને કેટલી મળી 133 સેમી ત્યાર પછી આકૃતિ નંબર 2 તેમાં પરિમિતિ તો પરિમિતિ બરાબર તો એમાં પણ શું થશે બધી બાજુનો સરવાળો એટલે આપણે બધી બાજુનો લઈ લઈએ હા અલગ કરી લઈએ આટલા ચલો બધી બાજુનો સરવાળો તો 4 + 4 + 4 + 4 + 4 અથવા તો 4 × 5 કર્યા હોત તો પણ ચાલતું ચલો 4 + 4 એટલે કે 8 8 ને 4 12 12 ને 4 16 16 ને 4 20 આ આકૃતિની પરિમિતિ કેટલી મળી આપણને 20 સેમી હવે ત્યાર પછી આકૃતિ નંબર 3 જોઈએ આપણે એમાં પણ પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો તો ચલો અહીંયાથી ચાલુ કરીએ આપણે સૌથી પહેલા એટલે કે 4 સેમી ચલો અહીંયા 4 સેમી પછી આ 0.5 ઓકે चलो आटला सुधी आया है 2.5 वत्ता चलो आटला 2.5 जाएगा फरीदी 2.5 आटला सुधी यही गया चलो 0.5 फरीदी 4 वत्ता 1 એટલે કે આપણે બધાનો સરવાળો કરવાનો છે બરાબર चलो यहां से 4 પછી 0.5 2.5 2.5 0.5 4 અને 1 चलो એના પછી 4 + 4 એટલે કે 8 0.5 0.5 એટલે કે 1 બરાબર એટલે 4 ને 4 8 8 ને 9 9 ને 10 અને 8 ને 8 5 એટલે કે ફરીથી ગણીએ 4 ને 4 8 8 ને 9 9 ને 10 10 ને 5 15 સે એની પરિમિતિ કેટલી થાય 15 સે ખ્યાલ આવ્યો મિત્રો આ હતા પરિમિતિના દાખલા પરિમિતિ એટલે કે બધી બાજુનો માપનો સરવાળો બરાબર ચલો એના પછી एक टेबल ની ઉપર સપાટ એક ટેબલ ની ઉપરની સપાટીની લંબાઈ 2 મીટર 25 સેમી લંબાઈ l બરાબર 2 મીટર 25 સેમી અને 1 મીટર 50 સેમી લંબાઈ ને એટલે પહોળાઈ पौड़ाई जो कि b बराबर 1 मीटर 50 सेमी 1 मीटर 50 सेमी छे तो आ टेबल की परिमिति શોધો હવે એક ટેબલ ની તમે લંબાઈ ને પહોળાઈ બંને આપેલ છે એટલે કે તમારે પરિમિતિ શોધવાની પરંતુ અહીંયા તમને ખબર પડવી જોઈએ કે આપણે ચોરસ ની પરિમિતિ શોધવાની કે લંબચોરસ ની પરિમિતિ શોધવાની એનો ખ્યાલ તમને કઈ રીતે આવે તો એના માપ જો લંબાઈ 2 મીટર 25 સેમી છે જ્યારે પહોળાઈ 1 મીટર 50 સેમી એટલે કે બંનેને માપ કેવા છે જુદા જુદા એટલે કે લંબાઈ ને પહોળાઈ બંને જુદા જુદા છે એટલે કે બંનેના માપ અલગ અલગ છે એટલે વસ્તુ કેવી છે લંબચોરસ ચોરસ તો બંનેના માપ કેવા હોય 1 બરાબર એટલે કે બંનેના માપ જુદા જુદા છે એટલે વસ્તુ કેવી છે લંબચોરસ એટલે તમારે લંબચોરસની પરિમિતિ બરાબર
परिमिति बने लंबाई वत्ता पौड़ाई वत्ता लंबाई वत्ता पौड़ाई ये रीते करो तो पण चाले अथवा बे काउंस में लंबाई वत्ता पौड़ाई आ लो तो पण हवे अहीं जो एना माप लंबाई 2 मीटर 25 सेमी छे बराबर बन्ने ने एकम समान कर दिया 2 मीटर 25 सेमी એટલે કે 2.25 મીટર અને 1 મીટર 50 સેમી એટલે 1.50 મીટર બરાબર 25 સેમી એટલે એને કેટલા વડે ભાગવાના 100 વડે બરાબર બરાબર 100 સેમી બરાબર શું થાય 1 મીટર એટલા માટે તો ચલો 2 વાળા એવા લંબાઈ કેટલી છે 2.25 વત્તા 1.50 2 વાળા એવા ચલો 5 ના 5 5 ને 2 7 2 ને 3 3.75 ગુણ્યા 2 તો ચલો ગુણાકાર કર દો 5 2 10 વધ્યાય 1 7 2 14 ને 15 વધ્યાય 1 3 2 6 6 ને 7 चलो किला एकम कसवाना बी लेके 7.50 मीटर એટલે પરિમિતિ 7.50 મીટર એટલે કે કેવું હોય તો 7 મીટર અને 50 સેમી પરિમિતિ મળે ખ્યાલ આવ્યો મિત્રો ત્યાર પછી આગળ જેની બાજુના માપ 10 સેમી 14 સેમી 15 સેમી છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો ત્રણેય બાજુઓના માપનો સરવાળો ત્રણે બાજુના માપનો સરવાળો ચલો ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રણ બાજુના તમને માપ આપેલા છે 10 સેમી છે 14 સેમી છે ને 15 સેમી તો 10 વત્તા 14 વત્તા 15 ચલો 4 ને 5 9 3 39 સેમી થાય પરિમિતિ કેટલી થાય 39 સેમી ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે કે 10 વત્તા 14 વત્તા 15 એટલે કે 39 સેમી જવાબ મળે ત્યાર પછી વીસ મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધો વીસ મીટર પરિમિતિ વાળો ચોરસની પરિમિતિ બરાબર ચાલો ચોરસની પરિમિતિ બરાબર શું થાય સૂત્ર લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ અથવા કરો 4 ગુણ્યા લંબાઈ બરાબર હવે આ દાખલાની અંદર તમને પરિમિતિ સૌથી પહેલા આપેલી છે તમારે શોધવાનું શું છે લંબાઈ પરિમિતિ કેટલી આપેલી છે 20 ચલો પરિમિતિ તમને આપેલી છે 20 4 એવાના એવાને લંબાઈ તમારે શોધવાની છે હવે જ્યારે જે શોધવાનું હોય તેની સાથે જે ગુણાકારમાં ક્યાં જાય ભાગાકાર એટલે કે 20 ભાગ્યા 4 બરાબર લંબાઈ એટલે કે 4 5 20 એટલે કે લંબાઈ બરાબર 5 મીટર આવે લંબાઈ તમારે કેટલી મળે 5 મીટર અત્યાર સુધી દાખલામાં આપણને લંબાઈને પહોળાઈ આપેલી હતી તેના ઉપરથી આપણે પરિમિતિ શોધતા હતા પણ આ દાખલાની અંદર આપણને પરિમિતિ આપેલી
અને એને ઉપરથી આપણે શેનું માપ શોધ્યું લંબાઈ ખ્યાલ આવે મિત્રો ત્યાર પછી આગળ નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે તો તેની બાજુનો માપ શોધો નિયમિત પંચકોણ તો પંચકોણની પરિમિતિ બરાબર પંચકોણની પરિમિતિ બરાબર આપણે આગળ વાત કરીએ પંચકોણ એટલે કે 5 ગુણ્યા લંબાઈ 5 ગુણ્યા લંબાઈ પંચકોણ એટલે 5 ગુણ્યા લંબાઈ હવે પંચકોણની પરિમિતિ કેટલી છે 100 સેમી 100 સેમી પંચકોણની પરિમિતિ કેટલી આપી 100 સેમી બરાબર 5 ગુણ્યા લંબાઈ માટે ચલો લંબાઈ સાથે ગુણાકાર કરવા શું છે 5 તો લંબાઈ શોધવાની છે ક્યાં જશે ભાગાકાર તો 100 ભાગ્યા 5 બરાબર લંબાઈ તો લંબાઈ બરાબર ચલો 20 20 50 100 થાય એટલે કે 20 સેમી આવે પંચકોણની પરિમિતિ આપેલી હતી તેની ઉપરથી આપણે શું શોધી લંબાઈ એટલે કે 20 સેમી લંબાઈ થાય એના પછી આગળ એક ત્રિકોણની બે બાજુના માપ 12 સેમી અને 14 સેમી છે એક ત્રિકોણ બાજુના ત્રિકોણની ત્રણ બાજુઓ બરાબર તો એક બાજુનું માપ કેટલું છે 12 સેમી અને 14 સેમી છે અને ત્રિકોણની પરિમિતિ છે 36 ત્રિકોણની પરિમિતિ પરિમિતિ બરાબર બરાબર 36 સેમી હવે જો ત્રિકોણની પરિમિતિ તમને આપેલી છે અને એના ઉપર એની બાજુ શોધવાની છે તો આપણે જોઈએ ત્રિકોણની પરિમિતિ બરાબર પરિમિતિ બરાબર ત્રણે બાજુનો સરવાળો બાજુનો સરવાળો ચલો ત્રિકોણની પરિમિતિ તમને આપેલી છે કેટલી છે 36 હવે ત્રણેય બાજુમાં બે બાજુના માપ આપેલ એક 12 વત્તા બીજી કઈ છે 14 ત્રીજી આપેલી નથી એની જગ્યાએ આપણે કેટલા મૂકીએ x બરાબર ચલો 36 એવાના એવા 12 વત્તા 14 એટલે કે 26 વત્તા x 36 એવાના એવા ચલો x 36 26 પ્લસ છે બરાબર અહીં આગળ જો આવશે તો માઈનસ બરાબર x 36 માંથી 26 ગયા તો x બરાબર કેટલા આવે 10 એટલે કે ત્રીજી બાજુ નો માપ 10 સેમી હોય ખ્યાલ આવે મિત્રો ફરીથી જોઈએ ત્રિકોણની પરિમિતિ આપેલી હતી ત્રિકોણની બાજુ એટલે કે બે બાજુના માપ આપ્યા ત્રીજી બાજુ આપણે શોધવાની હતી એટલે મેં ત્રિકોણની પરિમિતિ લખી પછી 12 વત્તા 14 ત્રીજી બાજુનો માપ લખો એટલે x કરો કારણ કે આપણે શોધવાનું છે ચલો 36 એવાના એવા 12 વત્તા 14 એટલે કેટલા થયા 26 ત્રીજી બાજુ એટલે x ચલો હવે આપણે શોધવાનું શું છે x નું મૂલ્ય 36 એવાને 26 પ્લસ છે બરાબર આ બાજુ હશે એટલે માઈનસ બરાબર x 36 માંથી 26 ગયા તો x બરાબર 10 સેમી ત્રીજી બાજુનો માપ મળે ત્યાર પછી આગળ એક લંબચોરસ ભાગની લંબાઈ એક લંબચોરસ ભાગની લંબાઈ
लंबाई L 175 मीटर और पहुंचा 125 मीटर पहुंचा 125 मीटर तो इन्हें फरते वार करवाने फर्त प्रति मीटर ना 12 रुपया छे अबे सौथी पहला तो ये लंबाई पहुंचे बनने ना माप अलग अलग आप लेना चाहिए अने फरते वार करवाने चाहिए लेकिन चारे बाजू लेकिन हमारे सो सुधवानों से परिमिति तो सौथी पहला लंब चौरस की परिमिति लंब चौरस खेतर की परिमिति परिमिति चलो सूत्र सो आसे लंबाई वत्ता पौड़ाई वत्ता लंबाई वत्ता पौड़ाई अथवा करो बे कांस में लंबाई वत्ता पौड़ाई देवाना देवा लंबाई इन्हें 175 पौड़ाई 125 देवाना देवा 175 वत्ता 125 पांच पांच दस बतियाई एक सात एक आठ नौ दस बतियाई एक बी इतने बी ने त्रांसू पुण्य में लगे 600 मीटर 600 मीटर आए बराबर એટલે કે લંબચોરસ ખેતરની પરિમિતિ આપણને કેટલી મળી 600 મીટર હવે એક પ્રતિ મીટર નો ખર્ચ વાડ કરવાનો ખર્ચ કેટલો છે 12 રૂપિયા તો આપણે એ લખી 1 મીટર વાડ કરવાનો ખર્ચ ખર્ચ રૂપિયા 12 માટે 600 मीटर वाड करवानो खर्च केटलो चलो 600 क्या गया ऊपर 600 × 12 चलो 600 × 12 बार 76 लेके 7200 रुपया था वाड करवानो खर्च केटलो थाय 7200 रुपया बार 76 એટલે 7200 रुपया वार करवानो खर्च था ख्याल आयो मित्रों फरक ही જોઈ લઈએ હવે લંબાઈ અને પહોળાઈ બંનેના માપ જુદા હતા એટલે લંબચોરસ ખેતર છે પછી ખેતરની ફરતે એટલે કે ખેતરની ચારે બાજુ એટલે કે એમાં શું આવશે પરિમિતિ લંબચોરસની પરિમિતિ બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ માપ મૂક્યા તે એટલે કે આપણને મળ્યા 600 મીટર હવે 1 મીટર વાર કરવાનો ખર્ચ તમને 12 રૂપિયા થયો છે तो 600 मीटर ना કેટલા એટલે કે 600 × 12 બાર 6 72 એટલે 7200 રૂપિયા વાડ કરવાની મજૂરી થશે એના પછી આગળ એક દાખલો જોઈ લઈએ આપણે एक त्रिकोण की बाजू में माप 9 सेमी બીજી નો 8 સેમી છે પરિમિતિ હવે એક ત્રિકોણની બે બાજુના માપ તમને આપેલા છે અને પરિમિતિ આપેલી છે 26 તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો માપનો સરવાળો માપનો સરવાળો
चलो त्रिकोण की परिमिति तुमने कितनी आपेली छे 26 बराबर त्रणे बाजू એટલે કે એક બાજુનો માપ છે 9 બીજી બાજુનો માપ છે 8 અને ત્રીજી બાજુનો માપ આપેલો નથી એટલે કે x ચલો 26 એવાના એવા 9 વત્તા 8 એટલે કે 17 વત્તા x ચલો 26 એવાના એવા 17 પ્લસ છે આ બાજુ હશે તો માઈનસ બરાબર x चल 26 માંથી આપણે કેટલા નીકળવાના છે 70 એટલે 26 માંથી 70 નીકાળો એટલે કેટલા x બરાબર કેટલા આવે 9 સેમી ખ્યાલ આવે મિત્રો આ ત્રિકોણની પરિમિતિ તમને આપેલી હતી આવો આગળ એક દાખલો આવ્યો ત્રિકોણની પરિમિતિ આપેલી હતી બે બાજુના માપ આપેલા હતા એની ઉપર તમારે એક બાજુનું માપ શોધવાનું હતું આ હતા સ્વાધ્યાય 10.1 ના દાખલા અને બાકીના દાખલા તમારે જાતે કરવા અને નોટબુકમાં સ્વાધ્યાય 10.1 પૂર્ણ કરવો જય રાજા